વિદ્યાર્થી મિત્રો આપ સર્વેનું હાર્દિક સ્વાગત છે અમારી યુટ્યુબ ચેનલ ગુરુ જ્ઞાન શાળામાં તો મિત્રો આજે આપણે ધોરણ છઠની અંદર વિજ્ઞાન અને ટેકનોલોજીનું જે પેપર લેવાનું હતું બનાસકાંઠા શાળા વિકાસ સંકુલનું તે પેપર આજે આપણે સોલ્યુશન કરવાના છીએ તો વિડીયો તમારે પૂરેપૂરો સ્કીપ કર્યાગર જોવાનો છે તો મિત્રો પહેલાં તમને બાર એમસીક્યુ પૂછાના હશે આપણે એમસીક્યુ જોઈએ પહેલો છે કયા જળચર પ્રાણીને શ્વાસ માટે ચૂઈ હોય છે તો આવશે એ માછલીને બીજો આપણી આસપાસના બદલાવ કે જે આપણને પ્રતિભાવ આપવા પ્રેરે છે તેને શું કહે છે તો આવશે ઉત્તેજના નેક્સ્ટ મિત્રો છે ત્રીજો એમ શું જોઈએ આપણે કે નીચેના પૈકી કંઈ વીસમી સદીની શોધ નથી તો આવશે માલગાડી ચોથો ઝાડ પરથી ફળનું ફળવું એ કયા પ્રકારની ગતિ છે તો એ આવશે સુરેખ ગતિ છે પાંચમો નીચેનામાંથી પાર ભાષક પદાર્થ કયો છે તો આવશે દૂધીયો કાચ છઠ્ઠો થર્મોકોલ કેવો પદાર્થ છે તો વિદ્યુત અવાહક નેક્સ્ટ મિત્રો હવે આપણે આગળ વધીએ તો નેક્સ્ટ સાતમો એમ શીખ્યું છે ચુંબકને શું કરવાથી તેનું ચુંબકત્વ નવાશ પામે છે તો ગરમ કરવાથી વારંવાર પછાડવાથી કે ટીપવાથી તો આવશે આપેલ તમામ આઠમો દિશા જાણવા શાનો ઉપયોગ થાય છે તો આવશે ઓપ્શન સી હોકા યંત્રનો નવમો પાણીના બાષ્પની ઝડપનો આધાર સાના પર છે તો આવશે તાપમાન પર પવન પર પાત્રની ખુલ્લી સપાટી પર એટલે કે ડી ઓપ્શન સાચો રહેશે નેક્સ્ટ મિત્રો દસમો છે પદાર્થના દહન માટે હવામાનનો કયો વાયુ જરૂરી છે તો આવશે ઓપ્શન ઓક્સિજન અગિયારમો નીચેનામાંથી કોદું પુનઃ કરીને ફરીથી ઉપયોગમાં લઈ શકાય તો આપેલ તમામનો કારણ કે ધાતુનો પંગારનો પણ લઈ શકાય છાપાની પસ્તીનો પણ ને પા પ્લાસ્ટિકની તૂટેલી દૂરનો પણ ઉપયોગ લઈ શકાય નેક્સ્ટ બારમો છે વર્મિક ટ્રાન્સપોર્ટ ખાતરો બનાવતી વખતે લાલ અળસિયાને કયો ખોરાક આપવો જોઈએ નહીં તો આવશે અથાણું નેક્સ્ટ મિત્રો તમને વ્યાખ્યા આપેલી હતી આગળ જોઈએ એક વાક્યની અંદર પ્રશ્નોના જવાબ આપવાના છે પહેલો છે ઓક અને દેવદારના વૃક્ષો કયા પ્રદેશમાં ઉગતી વનસ્પતિ છે તો આવશે પર્વતીય પ્રદેશ બીજો ઘડિયાળના કાંટાની કયા પ્રકારની ગતિ હોય છે તો આવશે વર્તુળાકાર ગતિ ત્રીજો પ્રકાશિત પદાર્થો કોને કહેવાય તો જે પદાર્થો પ્રકાશ ઉત્પન્ન કરે તેને ચોથો વિદ્યુત કોષનો સિદ્ધાંત શું છે તો રાસાયણિક ઉર્જાનું વિદ્યુત ઉર્જામાં રૂપાંતર કરવાનું પાંચમો ચુંબક એટલે શું જે પદાર્થ લોખંડની વસ્તુને આકર્ષે છે તે પદાર્થને ચુંબક કહે છે છઠ્ઠો ગજીયા ચુંબકના ધ્રુવો ક્યાં આવેલા હોય છે તો તેના બે છેડાના ભાગ ઉપર આવેલા છેડાની નજીક આવેલા હોય છે સાતમો સંઘનન બીજા કયા નામે ઓળખાય છે તો આવશે ઘનીભવન આઠમો હવાના મુખ્યત્વે બે કટકો જણાવો તો નાઇટ્રોજનને ઓક્સિજન નવમો વર્મિક કંસપોટ કોને કહેવાય તો લાલ અળસિયાની મદદથી બનાવવામાં આવતા ખાતરને વર્મિક કન્સ્પોટ કહે છે દસમો પ્રકાશનું પ્રસરણનો માર્ગ કેવો હોય છે તો આવશે સુરેખ હોય છે નેક્સ્ટ મિત્રો તમને તફાવતના બે મુદ્દા પૂછ્યા છે આગળ તમને ઉદાહરણ આપવાના છે વિદ્યુત સુવાહક પદાર્થોના નામ આપો તો એલ્યુમિનિયમ ને ચાંદી બીજો ચુંબકીય વસ્તુઓના બે નામ આપો તો ચાવી નિકલનું પાત્ર લોખંડની ટાંકડી કોબાલ્ટ ધાતુ ખીલી સોય વગેરે નેક્સ્ટ તમને મોટા પ્રશ્નો આવ્યા આપેલા છે મિત્રો નેક્સ્ટ તમને વર્ગ વર્ગીકરણ કરવાનું કીધેલું છે તે તમે જોઈ શકો છો વર્ગીકરણ નેક્સ્ટ ખરા ખોટા છે લંબાઈનો એસા એકમ કિલોમીટર છે ખોટી વાત મીટર એ સેન્ટીમીટર કરતાં નાનો એકમ છે એ ખોટી વાત છે હવામાં પાણીની વરાળ માત્ર ચોમાસામાં જ હાજર હોય છે એ ખોટી વાત છે પાણીનું બાષ્પીભવન માત્ર સૂર્યના તડકામાં જ થાય છે તો એ પણ ખોટી વાત છે તો મિત્રો આ હતું આપણું ધોરણ છનું વિજ્ઞાનનું પેપર જો વિડીયો સારો લાગ્યો હોય તો વિડીયોને લાઇક કરજો ચેનલ ઉપર નવા હોય તો ચેનલને પણ સબસ્ક્રાઈબ કરજો મળીશું મિત્રો નેક્સ્ટ વિડીયોની અંદર ત્યાં સુધી આવજો જય હિન્દ જય ભારત